વિદ્યાર્થી મિત્રો ગઈ વખતે આપણે ત્રણ આકૃતિ જે બહિર્ગોળ લેન્સ વડે મળતા પ્રતિબિંબની આપણે જોયું હતું છેલ્લી આકૃતિ આપણી વસ્તુ વક્રતા કેન્દ્ર ટુ એફ વન પર મૂકતા આપણને મળતા પ્રતિબિંબની આકૃતિ કેવી રીતે દોરવી એ આપણે જોયું હતું હવે આપણે જોઈએ એનાથી એટલે કે મુખ્ય કેન્દ્રથી અરે વક્રતા કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર તરફ આપણે આગળ જઈએ તો આ મુખ્ય અક્ષ દોરેલો છે ઝીરો ત્રણ છ નવ અને બાર સેન્ટીમીટર પર આપણે પોઈન્ટ કરેલા છે અહીંયા ટુ એફ વન એફ વન ઓ પ્રકાશીય કેન્દ્ર એફ ને ટુ એફ ટુ આ તૈયાર કરેલું છે અને આ છે એ ઓ ઉપર બરાબર લંબ રૂપે મધ્ય લાઇન દોરેલી છે જેને મેં આ કોણમાપકથી એ લાઇનને બે લાઇ બે પોઈન્ટને આ બે પોઈન્ટને જોડતું એક ચાપ દોરેલું છે બે બાજુથી અથવા તો તમે આ ટુ એફ વન ઉપર રાખી અને અહીંયા અહીંયા સુધીની જે ત્રિજ્યા રાખી અને આપણે દોરી શકાય બે રીતે કરી શકાય પણ આ છે આ કોણ માપકથી દોરવું એ ટાઈમ બચે છે ઓકે હવે આપણે જોઈએ કે હવે વસ્તુ વક્રતા કેન્દ્ર ટુ એફ વન અને મુખ્ય કેન્દ્ર એફ વનની વચ્ચે છે તો વચ્ચેનો મતલબ મધ્ય બિંદુમાં નહીં પણ એની વચ્ચે ગમે ત્યાં એવો કરવાનો છે તેની વચ્ચે આપણે ગમે ત્યાં જ મૂકી શકાશે તો ધારો કે હું અહીંયા આ વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુ છે એ મૂકું છું વસ્તુને એક એરો તરીકે આપણે દોરવાની છે હવે અહીંયાથી પહેલું જે પહેલાં નિયમ પ્રમાણે આપણે જોઈએ તો મુખ્ય અક્ષને સમાંતરે કિરણ જશે અને પછી એ એફ ટુમાંથી પસાર થશે એટલે આપણે જરા ધ્યાન રાખવાનું છે કે આપણે જે જગ્યાએથી દોરવાનું છે એ જગ્યામાંથી નીકળવું જોઈએ તો એફ ટુમાંથી એક્ઝેક્ટ નીકળવું જોઈએ એફ છે એ મુખ મુખ્ય અક્ષ પર આવેલું બિંદુ છે અને બીજું છે ઓમાંથી પસાર તો આ ત્રીજો નિયમ ત્રીજો નિયમ છે ઓમાંથી પસાર થાય છે અચ્છા આ બે કિરણો જ્યાં એકબીજાને છેદે ત્યાં આપણને પ્રતિબિંબ મળશે તો અહિયા એટલે કે પ્રતિબિંબ છે એ વક્રતા કેન્દ્રથી થોડેક દૂર કેન્દ્ર થી આ છે છે એ વસ્તુ અને આ થશે એ પ્રતિબિંબ છે કિરણો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ માટે એની ઉપર આવી રીતે એરો મારવાનો છે દિશા દર્શાવતો હવે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં વક્રતા એટલે કે આપણે એવું કહી શકાય કે વક્રતા ત્રીજાથી વધુ અંતરે એનો પ્રકાર આવશે લેન્સની બીજી બાજુએ મળે છે એટલે વાસ્તવિક અને વાસ્તવિક પ્રતિબિંબ છે એ હંમેશા ઉલટું મળે અને પરિ એનું પરિમાણ એટલે કે કદ છે એ મોટું છે હવે હવે આવે છે વસ્તુ મુખ્ય કેન્દ્ર એપન ઉપર તો આપણે આ મુખ્ય કેન્દ્ર એફવન ઉપર વસ્તુ દોરીએ લેન્સ છે એ દોરેલો જ છે કે જેથી સમય બગડે નહીં બરાબર શિરોલંબ દોરવાની છે વસ્તુ પહેલો અને ત્રીજા નિયમનો જ આપણે ઉપયોગ કરીશું અહીંયા

બીજી બાજુ છે એટલે વાસ્તવિક અને ઉલટું અને પરિમાણ કે કદ જોઈએ તો અતિશય મોટું બની શકે કે આટલી વસ્તુનું પ્રતિબિંબ છે સૂર્ય કરતા પણ મોટું મળી શકે હવે આપણે આ જે પાંચમી આકૃતિ દોરી આ આકૃતિ અને આપણે જે પહેલી આકૃતિ દોરી હતી આ બંને આકૃતિઓ એકબીજાથી ઉલટી આકૃતિઓ છે અહીંયા સમાંતર કિરણો છે એ એફ ટુ પર પ્રતિબિંબ સૂર્યમાંથી આવતા સમાંતર કિરણો એફ ટુ પર એકદમ નાનું પ્રતિબિંબ આપે છે તો અહીંયા મુખ્ય કેન્દ્ર પર રહેલી વસ્તુનું અનંત અંતરે પ્રતિબિંબ પડે છે એવી જ રીતે આ ચોથું અને બીજું એ બે પણ એકબીજાથી વિરોધી આકૃતિઓ છે કે મુક આપણે વક્રતા કેન્દ્રથી થોડે દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રને વક્રતા કેન્દ્રથી વચ્ચે મળે જ્યારે અહીંયા મુખ્ય કેન્દ્રને વક્રતા કેન્દ્ર વચ્ચે રહેલી વસ્તુનું પ્રતિબિંબ આપણને મુખ્ય વક્રતા કેન્દ્રથી થોડે દૂર મળે છે આ બે આકૃતિઓ પણ એકબીજાથી વિરુદ્ધ આકૃતિઓ છે હવે વસ્તુ મુખ્ય કેન્દ્ર એપન અને લેન્સની વચ્ચે હવે મુખ્ય કેન્દ્રને મુખ્ય કેન્દ્ર એપન અને લેન્સની વચ્ચે તો લેન્સની વચ્ચે ગમે ત્યાં હોઈ શકે દાખલા તરીકે આપણે અહીંયા વસ્તુ મૂકીએ છીએ દાખલા તરીકે આપણે આટલી વસ્તુ રાખી હવે બે લીટી ઊંચી વસ્તુ પણ રાખી શકાય પહેલો નિયમ છે આપણો કે F2 માંથી પસાર થશે હા તો આ પ્રમાણે આ કિરણ જશે અને બીજું છે એ હવે જો હવે અહીંયા બંને કિરણો વિકેન્દ્રિત થાય છે એકબીજાથી દૂર જાય છે પણ આપણે એને પાછળની બાજુએ આપણે લંબાઈએ એને પાછળની બાજુ લંબાવવા માટે આપણે ત્રુટક લાઈનનો ઉપયોગ કરીશું અને બરાબર જે પ્રમાણે આપણે કિરણ આગળ દોર્યું છે એના ઉપર જ ફૂટપટ્ટી રાખવાની છે અને આને પણ એવી જ રીતે ફૂટપટ્ટી રાખી અને દોરવાનું છે એટલે આપણે જોઈશું કે આ કિરણ છે એ લગભગ અહિયાં મળે છે આ અંતર ગમે તેટલું હોઈ શકે આપણે તો માત્ર એટલું જ લખવાનું છે કે વસ્તુની પાછળ પ્રતિબિંબ મળે છે આ છે વસ્તુ અને આ છે પ્રતિબિંબ તો જો અહીંયા પ્રતિબિંબ છે એ વસ્તુને બાજુએ જ મળે છે વસ્તુની બાજુએ મળતું પ્રતિબિંબ છે એ આભાસી પ્રતિબિંબ કહેવાય તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે તો કે વસ્તુની પાછળ એટલે કે વસ્તુની બાજુ જ છે એની પાછળ પાછળ ગમે તેટલા અંતરે હોઈ શકે પ્રકાર આ છે વસ્તુની સાઈડે જ મળે છે એટલે આભાસી અને ચત્તું આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તુ જ હોય અને પરિમાણ કે વસ્તુથી મોટું આપણે જોઈ શકીએ કે વસ્તુ આપણે આટલી નાની છે પણ પ્રતિબિંબ છે આપણને એનાથી ચાર ગણું મળે અને હવે અહીંયા મળતા પ્રતિબિંબોની આકૃતિ આપણે અહીંયા પતી ગઈ હવે અંતરગોળ લેન્સ હવે અંતરગોળ લેન્સમાં આપણે કેવી રીતે કે પહેલા તો મુખ્ય મુખ્યત્ીરો ત્રણ છ નવ અને બાર એવું તો છે છ ઉપર છ સેન્ટીમીટર પર આપણે આ ઊભી લીટી દોરી અને એને ઓ નામ આપવાનું છે બરાબર હવે અડધો સેન્ટીમીટર આ ઓથી અડધો સેન્ટીમીટર ડાબી બાજુ અને અડધો સેન્ટીમીટર જમણી બાજુ રાખી પરિકર અથવા તો કોણ માપક કોણ માપકની આ નેવની લાઇન છે એ મુખ્ય અક્ષ પર રાખી ત્રણ લાઈન ઉપર ને ત્રણ લાઈન નીચે ચાપ મારવાનો એવી રીતે આ બાજુથી જે બિંદુ આપણે અડધા અડધા સેન્ટીમીટર દોર્યું ત્યાં નેવનો પોઈન્ટ રાખી અને નેવ ઉપર જ નેવની આ લીટી ઉપર જ મુખ્ય છે એ સેટ કરી અને આર્ક દોરવાનો છે અથવા તો આ એફ ટુ એફ વન કે એફ ટુ પરથી આટલી ત્રિજ્યા લઈ અને જેટલી ત્રિજ્યા આ ત્રિજ્યા લઈ અને આપણે આ દોરી દેવાનું છે તો પણ ચાલે બેમાંથી ગમે તે એક હવે વસ્તુ અનંત અંતરે છે તો આમાં આપણે અનંત અંતરે એટલે સૂર્ય સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે એના ઉદાહરણ રૂપે આપણે લઈ શકાય તો સમાંતર દોરવાનું છે તો આજે આ સૂર્યમાંથી આવતા સીધા કિરણો છે જે મધ્ય રેખા સુધી આપણે દોરવાના છે આ સમાંતર કિરણો હવે એને આવી રીતે દોરવાનું છે આપણે આ પોઈન્ટ અને એફ આ એફ વનમાંથી જશે એ આવી રીતે જવાના છે પણ આપણને પાછળ લંબાવતા એ એફનમાંથી જતા હોવાનું લાગે છે એટલે કે એ છે એ વિકેન્દ્રિત થતા હોય એફમાંથી વિકેન્દ્રિત થતા હોય એવું લાગે છે બરોબર એટલે પાછળની સાઈડ લંબાયેલી રેખાઓ છે એ તૃટક રેખાઓથી બતાવવાનું છે અને અહિયાં જ પ્રતિબિંબ મળે છે આ છે સૂર્યના સમાંતર કિરણો કિરણ તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં તો કે મુખ્ય કેન્દ્ર એફવન ઉપર સૂર્ય બી ડાબી બાજુ છે પ્રતિબિંબી ડાબી બાજુ જ મળે છે એટલે એનો પ્રકાર છે આભાસી અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચતું જ હોય છે જે પરિમાણ અને કદ તો પરિમાણ છે એ પરિમાણ કે કદ કે એ છે એ અત્યંત નાનું અથવા તો બિંદુવત આપણે કહી શકીએ બરાબર હવે અહીંયા આગળ હા જો મારે અહીંયા આગળ લેન્સ છે એ મારે દોરવાનું બાકી છે તો હું દોરી દઉં છું તો જો અહીંયા જે એ અડધા અડધા સેન્ટીમીટરે ઓથી અડધા અડધા સેન્ટીમીટરે ડાબી બાજુ અને જમણી બાજુ લીધેલી છે તો આપણે આ નેવ નેવની લાઇન છે એ બરાબર મુખ્ય અક્ષ પર રાખી અને ઉપર ત્રણ લીટી અને નીચે ત્રણ લીટી જેટલું આપણે ચાપ મારીશું એવી જ રીતે અહીંયા તો ઉપર ત્રણ લીટી અને નીચે ત્રણ લીટી જેટલો આપણે ચાપ મારીશું હવે તો આ તમારો અંતર્ગો લેન્સ તૈયાર થઈ ગયો હવે વસ્તુ અનંત અંતર અને લેન્સ વચ્ચે ગમે ત્યાં મૂકવાની એવું નહીં કે ટુ એફ વન કે એફ વન ઉપર તમે કોઈ બી જગ્યાએ મૂકો ધારો કે હું અહીંયા મૂકું છું અને જોઈએ આપણે પહેલું અને ત્રીજું કિરણ આપણે દોરીએ છીએ પહેલું કિરણ આપણને આ રીતે મળશે કિરણ આમથી આમ ગયું અને એફન માંથી પસાર થતું હોય એવી રીતે આપણે જશે આગળ એટલે કે એફનમાંથી આવતું હોય તેવું દેખાય છે આપણને હવે ત્રીજો નિયમ છે આપણો ઓમાંથી પસાર થવાનો તો આપણને પ્રતિબિંબ છે એ અહીંયા મળશે એ આ જગ્યાએ આ છે આ વસ્તુ છે અને આ છે એ એનું પ્રતિબિંબ છે પ્રતિબિંબ તો વસ્તુ કરતાં પ્રતિબિંબ બહુ નાનું છે અને ક્યાં મળશે એફોન અને ઓની વચ્ચે પ્રતિબિંબ વસ્તુ ગમે ત્યાં હોય પણ પ્રતિબિંબ એફવોન અને ઓની વચ્ચે જ પડશે અથવા તો એફવોન અને લેન્સની વચ્ચે જ પડશે પ્રતિબિંબનું સ્થાન કે મુખ્ય કેન્દ્ર જો આ એફોનને એવું લખવાનું ચૂકવાનું નહીં કારણ કે એફોન અને એફ જ નક્કી કરે છે કે પ્રતિબિંબ કઈ બાજુએ છે વસ્તુ બાજુએ છે કે બીજી બાજુએ છે મુખ્ય કેન્દ્ર એફન અને લેન્સની વચ્ચે અથવા તો ઓની વચ્ચે પણ ઓ છે એ લેન્સની અંદર છે લેન્સની અંદર તો પ્રતિબિંબ આપણે મૂકવાના નથી પણ એટલે લેન્સની બહાર જ મળે પ્રકાર વસ્તુની બાજુએ છે એટલે આભાસી ચત્તુ અને પરિમાણ કે કદ જોઈએ તો વસ્તુથી નાનું આમ આપણે અંતરગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ વડે મળતા પ્રતિબિંબની આ બધી આકૃતિઓ અહીંયા આપણે પૂરી થઈ બરાબર હવે નેક્સ્ટ ટાઈમ આપણે આનાથી આગળ જઈશું અને એમાં હવે દાખલા આવશે અને સૂત્રો આવશે ઓકે ચાલો થેન્ક યુ